गुड मॉर्निंग ऑल ऑफ यू। हम पूनम सोलठे सरस्वती ग्रुप ऑफ एजुकेशन माध्यम तुम्हारा स्वागत करूँ छू। मजा मचे ना बदा? आपने फर्स्ट वाला भी बदा मजा मचा दो राइट ना? शू करो छो बदा? फ्रेश फ्रेश थी गया के नहीं? ओके सो फर्स्ट ऑफ वीडियो लेक्चर कोण नथी जोतो राइट राइट बोलजो ट्रू ट्रू कारण के अपने तो एडवाइजरी में मॉर्निंग में अपने बधु डिस्कशन कर लीए छे अने मने खबर है कि कोण वीडियो लेक्चर्स नहीं जोतु कोण होमवर्क नहीं करतु कोण मम्मा पापा ने पेरेंट्स ने परेशान करे छे कोण मानतु नहीं आवु बधु खबर है मने है ना कने ओके अच्छा अपने चंदा मामा नो सॉन्ग आया था ना चंदा मामा ना देश में गया था ना ते मजा आई फरवरी के नो आई अपने आना पहला पार्ट ओने के भी मात्राओं से कानों ने मात्रों अंतिरे कानों बाजू माँ मात कानों ने मात्रों कानों बाजूमा एवा आपणे शब्दो शीख्या लाइक नोट खोट लोट बोल आ બધા શબ્દો શીખ્યા હતા રાઈટ બે અક્ષરના ત્રણ અક્ષરના આવા શબ્દો હતા ત્યાર બાદનો જે છે છઠ્ઠા જ ચેપ્ટરમાં ત્યાર પછીનો જ છે તો કે ઔ અને કાનો માથે વે માત્ર ઔ ઔ વાળા શબ્દો શીખવાના છે આજ ભાગ બીજા अबे ओ वाला शब्द छे तो अपने जयरे ओ वाला शब्द सीखा था ने त्यारे सोल आयु तो खबर छे जे मही आगळ सोल आयु तो राइट जे मही आगळ अने कानो ने माथे बे मात्रा ओ वाला शब्द सीखे सो ने त्यारे मा 14 आवशे च वत्ता कानो बे मात्रा कानो माथे बे मात्रा वत्ता द बराबर चौद चौद आपड़ा नंबर आपड़े आवी गया एक थी सो अंक नंबर अंक साथे आपड़े लखवाना होय त्यारे आ बधा ज शब्दों में कोईक ने कोईक नंबर आवी छे छे स्वर छे ए बधी शू छे मात्राओ छे अ आ ई ई उ उ आ बधी ज बधा ज मात्राओ छे आ मैं समझाया ने तो आ बधी ज मात्राओ छे ई आपणे व्यंजन क ख ग कट ज्ञ नी साथे ए बधी मात्राओ लगाड़ीए एटले ई एक शब्द बनी जाय जे अत्यारे आपणे शब्द शीखीए छीए ए शब्दनो उपयोग आपणे सेंटेंस मां वाक्य बनाववामां करीए वाक्य रचनामां करीए के पेनी पेनी नुं नाम आव्युं जो भाई बहु तोफान करे छे वीडियो लेक्चर जोता नथी जोवे छे आ ओके ओके चलो भाई जोवे छे एडवाइजरी मां क्वेश्चन आंसर आवडे तो ए आंसर आपता नथी આવડે બધું પણ આ જવાબ જ નથી દેવો આવો બધું સેન્ટેન્સ આ બધું શું થયું વાક્ય રચના થઈ શું થયું વાક્ય રચના પછી કૃષ્ણ છે કૃષ્ણ રણપરા બહુ જ ગુડ કલ બની ગયા છે હવે એમની કોઈ કમ્પ્લેન આવતી નથી વિડિયો લેક્ચર એ જોઈ લીએ છે હોમવર્ક બી કરી લીએ છે હે ને દિયા ડોડિયા છે એમની થોડી કમ્પ્લેન આવે છે રુત્વીની આવે છે પણ બધાને બધી ખબર હો બાકી અમારા ક્લેવર એન્ડ સ્માર્ટ ઈ વેધા છે ને એ તો બધું બધું કરે છે આપણે એ તમને ખબર છે બોય હોય ને એ બધા બહુ જ તોફાની હોય એ લોકો હોમવર્ક કરવામાં વિડીયો લેક્ચર્સ જોવામાં એ બધું બહુ જ પરેશાન કરતા હોય પણ આપણા ક્લાસમાં થોડું ઊંધું છે એવું મને લાગે છે કે નહીં નહીં ના અમારા ફર્સ્ટ ના સ્ટુડન્ટ તો
A1 છે સિરિયસલી બધા આપણા ફર્સ્ટ સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ છે ને એમને બધા જ બહુ વખાણ કરતા હોય કે તમારા ફર્સ્ટના સ્ટુડન્ટ બધા જ છે ને બહુ સરસ રોજ જે એડવાઇઝરીમાં આવે છે પછી યુનિફોર્મ સરસથી પહેરીને રેડી થઈને બેસે છે પછી પ્રશ્ન તરી ચાલતી હોય ને તો સરસ મજાના જવાબ આપે છે હોમવર્ક પણ બહુ મસ્તનું એવરી ડે હોમવર્ક કરેલું હોય નેક્સ્ટ ડે નો કર્યું હોય કે નો આવવાના હોય ને તું એડવાન્સમાં રિપોર્ટિંગ કરેલું હોય કે ભાઈ અમે નથી આવવાના કે અમે બહાર જવાના છીએ કે અમે કાલે નહોતા તો એમનું આ હોમવર્ક બાકી છે તે અમે દેખાતું નહોતું તો આ એમનું વર્ક બાકી છે આવું બધું એડવાન્સમાં બધા કહે છે સો દેટ ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ આ બધા બહુ સારી સારી વાતો કહેવાય કે તમે બધા અમે અહીંના જે રૂલ્સ હોય બધા ફોલો કરો છો અને સરસથી બધું સ્ટડી કરો છો તો બધું સારું કહેવાય ને તો બધા તમારા વખાણ કરે છે આપણી આખી સ્કૂલમાં ફર્સ્ટ સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ છે ને બહુ ગુડ 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 છે બધાની વાત કરું છો કે નહીં બધા જ છો તમે બધા ગુડ તો પછી જો હવે તમારું બધા વખાણ કરતા હોય અને પછી તમે આવું વિડીયો લેક્ચર ના જોવો હોમવર્ક ના કરો સારા અક્ષરો ના કરો પછી દીદી પૂછે એના સવાલના જવાબ ના આપો આવડતા હોય તો એ ના આપો તો એ તો સારું ના કહેવાય ને બધાના સામે બધાના વખાણ ફર્સ્ટના વખાણ થતા હોય અને કોઈ એક માઇનસ પોઈન્ટ જતો હોય તો એ બેડ પોઈન્ટ કહેવાય તો એવું ના થવું જોઈએ રાઈટ ને અને ના મને ખબર જ છે કે એ તો થોડુંક આમ અપડાઉન અપડાઉન ક્યારેક ક્યારેક ચાલતું હોય ઇટ્સ ઓકે પણ વિડીયો લેક્ચર્સ ટાઈમે ત્યારે ના જોયા હોય ને તો બીજા દિવસે જોઈ લેવાનું બીજા દિવસે નહીં જોવું મતલબ એ જ દિવસમાં થોડા ટાઈમમાં અપડાઉન કરીને જોઈ લેવાનું રેડી ઓકે ગુડ ચલો હવે આ છે આપણે જઈએ ઔ વાળા શબ્દો શીખવા તરફ પહેલા વાળા શબ્દો બધા આવશે અને પછી શું આવશે તો કે એનું સેન્ટેન્સ ફોર્મેશન આવશે વાક્યોમાં એની રચના કરી હોય ને એ બધું આવશે નાઉ સ્ટાર્ટ ચોલા ચો વત્તા કાનો બે માત્ર વત્તા લા ચોલા અને આપણે લા ને આપણે વત્તામાં કન્વર્ટ કર્યું નથી એટલે કે એને ડિવાઈડ નથી કર્યું કે આપણે ઔ ની માત્રા વાળા શબ્દો શીખીએ છીએ તો ઔ ની માત્રા આપણે ઔ ને ખાલી વત્તામાં અલગ પાડીશું નૌકા આ બધા શબ્દો યાદ રાખવાના છે નૌકા એટલે નાવ હોડી ન વત્તા કાનો માત્ર કાનો બે માત્ર વત્તા કા બરાબર નૌકા મૌન ચુપકી સાધવી મ વત્તા કાનો બે માત્ર વત્તા ન બરાબર મૌન મૌન એટલે ચુપકી સાધવી એટલે કે ચુપ રહેવું બોલવું નહીં એટલે મૌન 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 રહી જાઓ દ્યો હવે દ્યોને આપણે છૂટું કેમ પાડું એક જ શબ્દ છે તો ધ વત્તા કાનો બે માત્ર બરાબર દ્યો હવે આ દ્યો ક્યાં આવતું હશે વિદ્યો માતમ શોગમય આવો શ્લોક આવે ને સંસ્કૃતમાં ત્યાં આવો દ્યો આવે પછી પ્રદ્યોત આવા શબ્દ આવો નામ હોય બોઈઝનું પ્રદ્યોત તો ત્યાં પણ ધ્યો આવે પૌત્ર પૌત્ર એટલે દાદા દાદીના તમે શું થાવ તમારા દાદા દાદીના તમે પૌત્ર કે પૌત્રી થાવ પૌત્ર પ વત્તા કાનો બે માત્ર વત્તા ત બરાબર પૌત્ર
પૌત્ર એટલે કે તમે તમારા દાદી દાદીના સંતાન થાવી પૌત્ર કહેવાય. ગૌર ક વત્તા કાનો બે માત્રા વત્તા ર બરાબર ગૌર ગૌરવ. ગૌર એટલે ગુરુ પપ્પાનો ગૌર નહીં, ગૌર ગૌર કરો. કૌરવ, કૌરવ તો તમને ખબર હશે કે નહીં, ક વત્તા કાનો બે માત્રા વત્તા ર વત્તા વ બરાબર કૌરવ. ચાલો ત્રણ અક્ષર વાળા શબ્દ આવી ગયા. કૌરવ કોણ હતા? મહાભારત, મહાભારતમાં કૌરવો, શું કૌરવો હતા? ધૃતરાષ્ટ્રના અને ગાંધારીના પુત્ર, સંતાન, એના બાળકો. સો કૌરવો હતા, એને સો છોકરાઓ બાળકો હતા, એ બધા કૌરવો હતા. અને એના સામે પક્ષ પાંડવ, સાંભળ્યું છે ને? પાંડવ કેટલા હતા? પાંચ, એટલે પાંડવ ગણાતા. પણ એ કર્ણ, એ પણ પાંડુ રાજાનું જ સંતાન હતું, એ પણ પાંડવ ગણાતું. ગૌશાળા, ગ વત્તા કાનો બે માત્રા વત્તા શા વત્તા અળા, અળો ગૌશાળા. એટલે ગૌ એટલે જ્યાં ગાયો રાખવાની જગ્યા હોય, જ્યાં ગાયો રહેતી હોય એવી સ્થાન. ગાયો બધી એક જગ્યાએ રાખીને એની સેવાઓ કરે અને સાચવે, એ ગૌશાળા કહેવાય. ગૌશાળા, તમે ગૌશાળા જોઈ છે? આપણે અહીં રાજકોટમાં છે, બહુ બધી ગૌશાળાઓ છે. એ પાળગામ ને ત્યાં બી છે, પછી સ્વાતિ પાર્કમાં બી છે, બહુ બધી ગૌશાળા છે. મમ્મા પાપાને કહેજો કે ગૌશાળાએ લઈ જાય, જોવા લાયક સ્થળ હોય. ગૌશાળામાં શું શું હોય, ત્યાં કેટલી બધી ગાયો હોય, ક્યાં એને શું ખાતા હોય, એને કેવી રીતે રાખવામાં આવતું હોય, બધું ત્યાં જોવા લાયક હોય. તો ગૌશાળાએ જોવા જાજો. ગૌ માતા, ગ વત્તા કાનો બે માત્રા વત્તા મા વત્તા તા બરાબર ગૌ માતા. એટલે ગાય, ગૌ માતા, ગાયને ગૌ માતા કહે. ગાય છે ને વાછરડું, ગાય એ કૃષ્ણ ભગવાનનો પ્રિય જાનવર છે, પ્રાણી છે. તમને ખબર હોય તો ઘણા ફોટોસ એવા હોય કે વાછરડું ગાય હોય ને એના અહીંયા કપાળ પર કૃષ્ણ ભગવાન મુરલી બજાવતો ફોટો હોય, જોયો હોય તો, જોયો જ ઘણા જોયો હશે. હું તમને એડવાઇઝરમાં પૂછીશ અચ્છા કે કોણે ગૌ માતાનો અહીં ગાયનો ફોટો માથે અહીંયા જોયો છે. ઓકે, હું ના પૂછું ને ભૂલાઈ જાય ને તો મને યાદ કરાવજો. ધ્યાની બેન, વેદભાઈ, દાનસભાઈ, એને યાદ કરાવજો જરાક કે ભાઈ દીદી તમે કંઈક આવું પૂછ્યું હતું, તમે અમે જોયો છે, મને કોણ યાદ કરાવશે? દીદી ભૂલી જાય તો હા યાદ કરાવજો. પછી છે પૌર, પ વત્તા કાનોમાં કાનો બી માત્રા વત્તા ર બરાબર પૌર. પૌર, પૌર વર્ડ છે, નામ છે. ગૌ તપ, ગૌ વત્તા કાનો બે માત્રા વત્તા ત વત્તા મ બરાબર ગૌતમ. ગૌતમ એટલે ગૌતમ ઋષિમુનિ હતા, ગૌતમ નામ છે, છોકરાઓનું નામ હોય ગૌતમ. સ વત્તા કાનો બે માત્રા વત્તા સૌ, સૌ સૌ એટલે બધા, સૌ સાથે મળીને કામ કરીએ એવું સૌ. અસલી મજા તો સબ કે સાથ હતા, સૌ એટલે બધા, સબ કે સાથ બધા જ હોય એવા. ચૌદસ, ચ વત્તા કાનો બે માત્રા વત્તા દ વત્તા સ બરાબર ચૌદસ. કાળી ચૌદસ હોય,
દિવાળીમાં જોઈ હશે ને, દિવાળી પહેલાં હોય કાળી ચૌદસ, એટલે ચૌદસ દર મહિને આવે, એક મહિને બે વાર આવે, એક દસ સોરી એક મારે ઓલા નંબર આવી ગયા બાય મિસ્ટેક, એકમ દસક સો હજાર એવા એવું નહીં, એકમ બીજ એક એટલે પડવો પણ કહેવાય, એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નવમ દસમ અગિયારસ બારસ તેરસ ચૌદસ, એવું ચૌદસ મહિનાનો ચૌદમો દિવસ એટલે ચૌદસ, અને પંદરમો દિવસ એટલે પૂનમ. જે હું છું બરાબર ને, એટલે મને કોઈ ભૂલતા જ નહીં કે હું પંદરમા દિવસે આવું છું, કે હું રોજ આવું છું, હું તો બે દિવસ આવું વીકમાં, ટ્યુઝડે એન્ડ ફ્રાઈડે, રાઈટ આવું છું ને, એટલે મને ભૂલતા જ નહીં. નાઉ નેક્સ્ટ કૌતુલ, સોરી કૌશલ રહી ગયું, હા કૌશલ, ક વત્તા કાનો બે માત્રા વત્તા શ વત્તા લ બરાબર કૌશલ, પોતાના કામમાં નિપુણ હોય, કૌશલ હોય, કારીગર હોય એવું, અને કૌશલ છે એ બાળકનું છોકરાઓનું નામ હોય, કૌશલ. કૌતુક, ક વત્તા કાનો બે માત્રા વત્તા તુ વત્તા ક બરાબર કૌતુક, રાઈટિંગ સરસ કરજો, મેં સારા જ કર્યા છે. પછી ભૌમવાર, જો ફોર અક્ષરના રેટર લેટર આવ્યા આવે, ભ વત્તા કાનો બે માત્રા વત્તા મ વત્તા વા વત્તા ર બરાબર ભૌમવાર, આવું કેવી વાર હોય, સોમવાર સાંભળું જ, મંગળવાર સાંભળું જ, બુધવાર સાંભળું, ગુરુવાર સાંભળું, શુક્રવાર સાંભળું, શનિવાર સાંભળું, રવિવારે સાંભળું, ભૌમવાર શું આવશે વળી, ભૌમવાર એટલે જમીન એવી, ભૂમિ એવી. ચૌહાણ, આ એક સરનેમ છે, ચ વત્તા કાનો બે માત્રા વત્તા હા વત્તા હણ બરાબર ચૌહાણ, ચૌહાણ સરનેમ છે, કટાક અટક છે, એક રીજન જાતિ હોય, વણકર જાતિ હોય, એક સ્થાન જાતિ હોય, એમાં એક આવી અટક આવે ચૌહાણ. જેમ તમે બાયકાસ્ટ જે કંઈ બી હોય તો તમારી સરનેમ આવે ને, તમારા નામની આગળ તમારી શું લાગે, સરનેમ આવે, અટક આવે ને, તો એવી રીતે ચૌહાણ છે એ શું થયું, અટક થઈ. મકવાણા છે તો એ શું થયું, અટક બરાબર ને, સોલંકી છે તો એ શું થયું, અટક, એ સરનેમ થઈ. ત્યારબાદ છે ઔરસ, હવે આપણે ક્યાં લખીશું, આ પાર્ટ કાઢવો પડશે, કે હવે નહીં લખું તો ચાલશે, તમને સમજમાં તો આવી જ ગયું છે, ચાલશે નહીં લખો તો, ના લાવો લખી લો બસ, ઔ અમારે પછી છે ને જો આખું લખાઈ દે એવું, પાછો તમે બોલો નહીં, દીદી તમે આખો વર્ડ લખી નહીં, અ વત્તા કાનો બે માત્રા વત્તા ર વત્તા શ બરાબર ઔરસ, ઔરસ એટલે કેવું એવું, ઔરસ રસ ઔ, ઔરસ ઔરસ એક એવો એક થિંગ વસ્તુ હોય, ઓરસ પાણી, આરસ પાણીનો પથ્થર એવું આવે ઔરસ, ચૌદ એવો ચૌદ, નિર્દેશ કર્યો ને એવો લે, ચ ને કાનો બે માત્રા, ચ વત્તા કાનો બે માત્રા વત્તા દ બરાબર ચૌદ, ચૌદ એટલે ચૌદ, જે મેં સોળ કર્યું હતું એ ચૌદ આવ્યું, એકડે ચોકડે ચૌદ. ઔ ઔશિર, અ વત્તા કાનો બે માત્રા વત્તા શી વત્તા ર બરાબર ઔશિર,
શીર ખબર છે, પેલું આકડાને શીર હોય જેમાંથી એવા અમુક ઝાડ હોય ને જેમાંથી આમ એને પાન કે ફૂલ આમ તોડો ને એમાંથી દૂધ નીકળતું હોય તો એને કહેવાય અવશીર, શીર એ દૂધ નીકળતું હોય. તવકા, ત વત્તા કાનો બે માત્રા વત્તા કા બરાબર તવકા, તવકા. બધાના વર્ડ્સ મીનિંગ્સ યાદ રાખજો, એટલે થોડુંક મારે કંઈક પૂછવું હોય તો થોડુંક ખબર પડે ને કે તમે વિડીયો લેક્ચર્સ જોવો છો કે નહીં. એટલે જોજો દિયાબેન, તમારો સવાલનો મારા સવાલ માટે તમે રેડી રહેજો, હું કાંઈ બી પૂછીશ. કાકા કૌવા, મોટો વર્ડ આવ્યો જો, કા વત્તા કા વત્તા ક વત્તા કાનો બે માત્રા વત્તા આ બરાબર કાકા કૌઆ, એટલે કૌઆ એટલે કાગડો. કાગડો શું કરે? કા 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 કરે ને, તો કાકા કૌઆ. સૌરભ છે, આ તમારી બુક છે ને એમાં એ કાકા કૌઆ આપ્યો છે, એ કાગડો અલગ અને આમાં જે આપણો આપ્યો ને કાકા કૌઆ એ અલગ, એ જે પિક્ચરમાં આપ્યો એ છે. હવે છે સૌરભ, શ વત્તા કાનો બે માત્રા વત્તા ર વત્તા ભ બરાબર સૌરભ. તમે તમારી બુકમાં બહુ લખો છો ને સરસ અક્ષરથી, લખજો અને યાદ રાખજો. સૌરભ એટલે બાળકનું નામ હોય, બાળકો હોય છોકરાઓ હોય એમનું નામ થાય. અહીંયા આગળ આપણા વર્ડ્સ છે પૂરા થયા. કેવા માત્ર છે આ? તો કે કાનો માથે બે માત્રા છે, આપણે સ્વર અ થી ચાલુ કર્યું છે તો અ થી માંડીને આ છે આપણે કાના બે માત્રા, કાનો માથે બે માત્રા સુધી પહોંચી ગયા છીએ. બરાબર, તો એના બધા જ ભાગ છે આપણે ભણતા ભણતા અહીં સુધી શીખ્યા પહોંચ્યા છીએ. અને હવે એનો વાક્યમાં પ્રયોગ વાક્ય આવે છે નીચે છે. આજે કૌશલનો જન્મદિવસ છે, કોનો જન્મદિવસ છે આજે? તો કે આજે કૌશલનો જન્મદિવસ છે. કૌશલ શબ્દ બાળકનું નામ છે, આજેનો જન્મદિવસ છે. આજે કૌશલને 14 વર્ષ પૂરા થયા. 14 કેટલા વર્ષ પૂરા થયા આજે કૌશલના? 14 વર્ષ પૂરા થયા. ગૌરવ અને ગૌતમ ગાય છે, ગૌરવ અને ગૌતમ. ગૌરવ તો છે, ગૌતમ તો છે, પણ ગૌરવ પણ ગાય છે. શું છે? ગાય છે. તો ગાય એટલે ગૌ માતા. ગીત ગાવું, ગાયન કરવું એટલે ગાય છે. સૌરવ અને શોરીના નાચે છે. સૌરવ કેમ ગયો? સૌરવ વિદેશ થઈ ગયો, એને મમન ઘરે જતો રહ્યો, ગયો ને એમ. પ્રીતિબેન ગયા હતા એના ગામડે, ગયા હતા કોને? મમન ઘરે હતા ને પ્રીતિ, અમે ગામડે ગયા હતા ખબર ને. ઓકે, તો સૌરવ અને સોરીના ઈ ગર્લનું નામ છે અને સૌરવ પણ બોયનું નામ છે. તો આ બંને છે શું કરે છે? નાચે છે. ગાય છે કોણ? ગૌરવ અને ગૌતમ, એ બંને નાચે છે. સૌરવ અને સોરીના સોરી આ બંને નાચે છે અને પેલા બંને ગાય છે. ગીતડું ગાવું, ગાય એટલે ઢોર વાળું પ્રાણી વાળું ગાય નહીં. સૌ મિત્રો તાળી પાડે છે. સૌ એટલે બધા, અસલી બધા સૌ કે સાથ હતા હે ને, એવું આવે ને. કોણ જોવે છે ઠાલક? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોણ જોવે છે? તારકભાઈ, તારકભાઈ બચ્ચે ખેલતે હૈ ક્રિકેટ રોજ, ખિડકીયો કે કાચ ટૂટ જાતે હૈ, આજ થોડી ડિસિપ્લિન રકડ દોડ જાતી હૈ. ગાઈસ કે મજા આવે, મને તો બહુ મજા આવે, ખુશમ ખુશ થઈ જઈએ એ જોઈએ ને. એટલે થઈ જાય
કે તો સૌ એટલે બધા જ સૌ મિત્રો તાળી પાડે છે. જ્યારે ગૌરવ ગૌતમ ગાય સૌરવશ્રીના નાચે છે ત્યારે બધા જ મિત્રો છે એ શું કરે છે, તાળી પાડે છે. બધાને મોટિવેટ કરવું પડે ને, મજા આવે તો આમ ક્લેપિંગ તો કરવું પડે ને. જેમ હું સોંગ ગાઉં તો તમને મજા આવે તો હું કેમ કહું ક્લેપ ફોર મી, મારા માટે તાળી પાડો. તો પછી એને પણ તાળી પાડવી પડે એટલે એને પણ મજા આવે. તો અહીંયા આગળ આપણે ઔ ની માત્રા વાળા શબ્દો પૂરા કર્યા છે. રેડી? હવે આપણે એના પછીનો જે ત્રીજો ભાગ લેશું ત્યારે એમનો સ્વાધ્યાય કરવાનો છે અને એ સ્વાધ્યાય હું તમને ત્રીજા લેક્ચરમાં ભણાવીશ અને એમનો હોમવર્ક આપીશ. આજે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? યસ, ધેટ્સ અ વેરી ગુડ બોય એન્ડ ગુડ ગર્લ ઓલ માય સ્ટુડન્ટ્સ. તમને ખબર પડી ગઈ કે આ બધા જ શબ્દાર્થ છે એ તમારે ક્યાં લખવાના? વેરી ગુડ, તમારી સીડબલ્યુ ની નોટબુકમાં. પણ કેવી રીતે? સુંદર મજાના અક્ષર સાથે લખવાના છે. રેડી? વેરી ગુડ, બધા લખશો ને? વિડીયો લેક્ચર સરસથી જોજો અને આ હોમવર્ક પણ સરસથી કરજો. નેક્સ્ટ ત્રીજો લેક્ચર આપણે લેશું ત્યારે આપણે એમનો સ્વાધ્યાય ભણીશું અને એ પાઠ્યપુસ્તકમાં હોમવર્ક આવશે. રેડી? સુંદર અક્ષરે રાઇટિંગ કરજો. તમારી બુક અમે ચેક કરવા માટે મંગાવવાના છે. આઈ નો ફર્સ્ટ વાળા સ્ટુડન્ટ બહુ જ ડાયા છે, એમને કાંઈ જ કહેવું પડતું નથી, બધું મસ્ત કરે છે. અને હજુ પણ કરજો કોઈ કમ્પ્લેન વગર. અને કાંઈ જ બી ના આવડતું હોય, ના સમજાયું હોય, રિપીટ કરવું હોય તો કહેજો, હું તમને સમજાવીશ. ઓકે? પેરેન્ટ્સ બી સ્ટુડન્ટ્સ બી ઘણી વાર એવું હોય કે બાળક ના કહી શકતું હોય અથવા ભૂલાઈ જતું હોય તો એણે તમને કહ્યું હોય પેરેન્ટને તો તમે મને પૂછી શકો છો. કંઈ ના આવડવું હોય, કંઈ ના સમજાયું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને મને સવાલ પૂછી શકો છો. હું એક્સપ્લેન કરી દઈશ, સરસથી સમજાવી દઈશ કે તમને તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન મળી છે, તમને સમજાઈ જાય. ઠીક છે? ચલો નેક્સ્ટ થર્ડ લેક્ચરમાં આપણે શું કરવાનું છે યાદ રાખજો. હું તમને પૂછીશ કે ચલો આજે આપણે શું કરવાનું છે તો તમે કહેજો. ફાઈન, આ ઔ વાળા શબ્દો સરસથી યાદ રાખી અને લખી લેજો. આવજો. નમસ્તે.